Srimat Satguna Shalinam Chidachidi Vyaptam Chadi Vyakrutim Jive Shakshar Mukta Koti Sukhadam Naika Shri Purushottamam Univare Vedadi Kirtyam Vibhum Tanmulakshara Yuktameva Sahaja Nandam Chavande Sada Vande Shri Purushottamam Chaparamam Dhamaksharam Gnanadam Vande Pragaji Bhaktame Swarupam Mula Vande Yagna Purush Das Charanam Shri Vande Shri Pramukham Gunalaya Guru Mokshay Bhatya Sada Vande Yagna Purush Das Charanam Shri Yogi Rajam Tata Vande Shri Pramukham Gunalaya Guru Mukshaya Bhaktya Sada Gunatitoksharam Brahma Bhagavan Purushottama Jano Janamidam Satyam Muchate Bhava Bandana Sajan Swami Maharaj Akshar Purushottam Maharaj Bhagatji Maharaj Shastri Ji Maharaj Yogi Ji Maharaj Amukh Swami Maharaj Akshar Brahma Gunatan Swami Vishatabdi Mahotsavam Swaminare Vachanamrat Gadhada Pratham Prakaranu Bontermu Mahatme Sahit Nishchenu Swaminare Samadadar So Choterna Chaitravadi Ekadashine Divas Swami Shri Sahajanji Maharaj Shri Gadhada Madhye Dada Kachana Darbarma Shri Vasudev Narayana Mandirne Samipe Uttarade Dwar Urdani Osariye Tulya Upar ઉગમણે મુખારવિંદે વિરાજમાનતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂઢી વાર્તા કરી હતી તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે
તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ગુંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે કે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખાવો નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમજ કોઈકને માટે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહીં. અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. નારાયણ કહે છે ગરીબને કલ્પાવો નહીં. એટલે ગરીબ માણસો સાધારણ રીતે આપણે માનીએ કે પૈસે ટકે ના હોય, કંઈ ઘરબાર ના હોય, આ ગરીબ છે. પણ એ રીતે નથી, પણ સ્વભાવથી એને ગરીબ હોય કે કોઈને દુખવે નહીં એવા સ્વભાવવાળા માણસ હોય. કારણ કે ગરીબ હોય પણ બહુ પાછા તમોગુણી પણ હોય છે અને ક્રોધ પણ હોય છે અને કંઈકનું કંઈ બોલે છે. આમ ગરીબ પૈસે ટકે હોય બીજું ત્રીજું, પણ કેટલા ગરીબને તમે કહેવા તો કંઈકનું કંઈ બોલવા માંડે એટલે નથી. પણ જે સ્વભાવથી જે ગરીબમાં હોય એવાનો કલ્પાવા નહીં, બ્રાહ્મણને પણ દુખવા નહીં. મહારાજ વાત કરે છે કે આ રીતે કરવાથી બહુ આપણને દુઃખ થાય છે. અને આ પ્રમાણે પાંચ પ્રકારના સ્ત્રીઓ એના પણ જો ધર્મભંગ કરાવે તો પણ મારે કહે છે એ પણ બ્રહ્મહત્યા જેવું પાપ લાગે છે. આ તો આપણને ખ્યાલ ના હોય પણ સહેજ આવું થઈ જાય. એટલે આ ભગવાન ભગવાનના ભક્ત ગરીબને આવા જો કલ્પાવે તો એમાંથી આવું બધું થઈ જાય છે. એટલે એને મારે કહે છે આપણે બહુ સાચવી અને કરવું કે જેથી વાંધો ના આવે. હવે બ્રહ્મહત્યાનું પાપ એને પણ કહે છે એ વાંચવા. તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કહી તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય. એક પોતાને શરણે કોઈ સ્ત્રી આવી હોય એને પણ ધર્મભંગ કરાવે. કંઈક એને બહુ ભય આવી ગયો હોય, કંઈ મુશ્કેલી આવી ગઈ હોય ત્યારે સ્વાભાવિક કોઈનું રક્ષણ માગે. એ રક્ષણ માટે આવે હોય અને પછી જો એને એ રીતનો ધર્મભંગ થાય તો એ પણ મારા કંઈક મોટું પાપ છે વસ્તુથી. અને એનાથી પણ બ્રહ્મહત્યા જેવું લાગે. કોઈને માથે કલંક દેવું એ પણ વાત આવી આગળ કે એ પણ પાપ છે કે મિથ્યા કલંક દઈએ. કેટલીક વખત આપણે કોઈ જાણતા ન હોય, ખબર ન હોય તો પણ આપણે કહીએ કે આ ફલાના ભાઈ નામ, એટલે વાત એક સાંભળીને જ કોઈ કહે આપણને આવે એટલે આપણે પણ એવું કરવા માંડી પડે તો પણ એનું પણ પાપ છે. સ્વામી એક દ્રષ્ટાંત આપતા કે ગામની અંદર એક ભાઈ સદાવ્રતી હતા. એ બધા જે કોઈ આવે, ભિક્ષક આવે, બ્રાહ્મણ આવે, એને પોતે સદાવ્રત આપે, દાળ લોટ ઘી એવું જે કંઈ જરૂર જોડે. એમાં એક દિવસ બ્રાહ્મણો આવ્યા છે, એમને ત્યાં આગળ સદાવ્રતમાં લેવા ગયા. હવે સદાવ્રતનું બ્રાહ્મણ ઘી લઈને જતા, અરે સીધું લઈને જતા હતા. પેલા વાહન ઓપન એટલે ઉપર કંઈ ઢાંકેલું નહોતું, એટલે ઉપર જે સમડી હતી જેને આપણે ગીધ કેવું મોટું પક્ષી કહીએ છીએ એના સાપને પકડીને જતી હતી. મરેલો સાપ હતો એ પકડીને જતી હતી, ઉડતું હતું આમ. આવેલા સાપના મોડામાં મરેલો અને સાપની લાળ હતી એટલે એના પેલા વાસણમાં જે હતું એમાં પડી ગયું, ઘીનું ઠામ હતું એમાં. પછી પેલા રસોઈ કરીને પછી પેલા કોઈ બ્રાહ્મણોએ ખાધું તે ચારેય જણ ધામમાં દેહ પડી ગયો બધાના. કારણ કે પેલું ઝેર અંદર આવી ગયું એટલે પેલા લોકોને કંઈ ખબર નથી, આમ ઉચેલે નામ જતા હતા એટલે ઉપરથી પડ્યું એ ખબર ના પડી. અને રસોઈ બનીને ખાધીને ચારેય જણા ઓફ થઈ ગયા. પછી થોડા પછી વાત ચાલી ગઈ, આ બ્રાહ્મણો તો દેહ પડી ગયો જેમપુરીમાં, કે આને આ બ્રહ્મહત્યા જેવું લાગ્યું, આવું કોને માથે લખવી કે આ બ્રાહ્મણો મારી નાખ્યા એટલે હત્યા કોને, કે સદાવ્રતિને માથે લખવું. હવે સદાવ્રતિને તો બિચારા એ પોતે સદાવ્રત આવ્યું છે એને કંઈ ખબર જ નથી ને, એટલે એને તો કંઈ કે લખાય નહીં. પછી સંભળીનું કંઈ પાપ લખાય નહીં, કારણ સંભળી તો એનો ખોરાક લઈને જતી હતી, સાપ એનો ખોરાક હતો એને પકડીને જતી હતી. હવે મરી ગયા એટલે હત્યા લખવી કોને માટે, કાં બ્રાહ્મણો મારી નાખ્યા એ પાપ કોને માથે લખવું. એટલે એમ રાજા કે રાખો હવે અધ્યારમનો.
એમને એમ રાખો, કારણ કે આ તો કંઈ કોઈને માથે લખાય એવું છે નહીં. એટલે પછી એમને એમ રાખ્યા. ભાઈ થોડો દાડા ગયા પછી એક ફરી આવ્યા બીજા ભિક્ષા લેવા માટે. કોક ત્યાં એક ડોશી છે, ભાઈ ગામમાં વાતો થાય ને કે આ બધા સદાવ્રતી છે અને બ્રાહ્મણો મારી નાખ્યા. એટલે ગામમાં એવી જાતની વાતો ચાલી કે સદાવ્રતી હતો અને એને પેલા બ્રાહ્મણોને મારી નાખ્યા. હવે સદાવ્રત આપનાર માણસ મારે, પણ આ માણસોને એવું છે ને કઈ એક વાત કરી, બે વાત કરી, ત્રીજી વાત કરી, ચોથે વાત કરી, પછી ચાલે બમ્બે બમ ચાલે, કોઈને પૂછે ને કે આ શું થાય. એવું કેટલુંક આપણે દુનિયામાં ચાલે છે કે સાંભળીને નથી કહેતા કે વાહ અહીંયાથી નર્યું ખસ્યું, અને એને દેખીને પેલું શું નર્યું ખસ્યું, વાહવાથી નર્યું ખસ્યું, તેને દેખીને શ્વાન જ બસ્યું, તેને દેખીને શ્વાન બસ્યું, કોઈ કહે મેં દીઠો, કોઈ કહે મેં દીઠો છો, ને એમ કરીને ચાલ્યું. હે બહુ થયું ત્યાં શોર બહુ, કોઈ કહે મેં દીઠો છો, કોઈ કહે મેં દીઠો છો, આવું કાંઈ શું એમાં કાંઈ હોય નહીં. વાહવાથી નર્યું ખસી ગયું અને એઠે પડ્યું, ને એમાં ચોર હતો, ને ચોર હતો કરીને કોકને ટીપી નાખ્યો બિચારા. બરોબર ત્યાં ઊભો હતો કે આ ચોર આ જ હતો કે બધા ભેગા થઈને, એટલા બધા ભેગા થયા તો કોઈને કોઈ પૂછે નહીં એટલે ભાઈ આ કોણ કેવી રીતે શું થયું છે. પણ પેલું વાયરો હોય ને એમાં નર્યું ખસ્યું ને એમાંથી ચોર ને મારામાર થઈ ગઈ, બીજાને ટીપી નાખ્યો ને અધમોજો કરી નાખ્યો. એટલે આવી કેટલીક આપણી પરિસ્થિતિ છે કે જાણ્યા બુજ્યા વગર, સમજ્યા વગર, એના વગર તેલ જોવું, તેલની ધાર જોઈ, કોઈ વાત ક્યાંથી આવે છે, કોણ કરનાર છે, કેવો માણસ છે, શા હેતુ છે, એ બધું આપણે વિચાર કરવો. આવીને કોઈક વાત કરીને તરત માની ન લેવું અને આપણે ભેગું લોલમલોલ કરવા ન માંડવું. આ મિથ્યા આરોપ છે એ બહુ મોટું પાપ છે, આપણને ખબર ના પડે કોઈને માટે મિથ્યા આપણને. અને એ મારે કે મિથ્યા આરોપ હોય તો પણ એને એકાંતમાં લઈને વાત કરી, કદાચ સાચી વાત હોય, એકદમ સત્ય નગ્ન સત્ય વાત હોય તો પણ એને ફજેત તો ના જ કરો કે ચાલો આ સભાની અંદર જેમ તેમ એને માટે કહી નાખું, બોલી નાખું, કહીએ નહીં. એ સત્ય વાત હોય તો પણ એને ખૂણામાં લઈ જઈ અને જે રીતે કહેવાતું હોય એ રીતે આપણે એને વાત કરવી જોઈએ. પણ એને ફજેત કરવો નહીં એ મહારાજ કહે છે, એ પણ એક પાપ છે ખોટું. એટલે એને મિથ્યા આપવા જાય તો ખોટું જ છે. આપણે કોઈને માથે મિથ્યા આપવાત કરવાની, આપણે ન જાણતા હોય એ વાતને આગળ પ્રસરાવી જ ના જોઈએ, એને વાતને બહુ ઉકેલવી જ ના જોઈએ, કે આપણે જાણતા જ નથી. અને ન જાણેલી વાત જો કરીએ તો આપણને આ આપશે શાસ્ત્રોની દ્રષ્ટિએ, પણ આપણે સમજતા નથી. પણ કેટલી વખત એ વાતમાં આપણને બહુ મજા આવી જાય કે ફલાણા ભાઈ આવતા બરોબર એમ છે ને તેમ છે ને, પછી એની વાત ચાલ્યા જ કરે. એટલે કે તેલ જોવું, તેલની ધાર જોવું, વિચાર ક્યાંથી આવ્યો છે, કેમ આવ્યો છે, કોણ છે, કરનાર કોણ છે, એનું બધું કેવું જીવન છે, આ બધું જો ખ્યાલ કરીએ. આ લગ્ન કરવા જતા પહેલાં નતા જતા કે એનું કુળ કેવું છે, એનું કુટુંબ કેવું છે, એનું મોસાળ કેવું છે, મોસાળ સુધી જોઈ લે. ત્યારે પછી લગ્ન કરતા હતા તો નથી મોસાળ ને નથી ફોસાળ, જ્યાં આવ્યું ત્યાં જ પડકારી દેવું, એ જેવું આવ્યું એવું મારા ભાઈ બંધ બેસું. એટલે એવું પહેલાં બધું બહુ જોતા હતા કે એનું કુળ જોઈએ, કુટુંબ જોઈએ, એના સંસ્કાર જોઈએ, એનું એનું મોસાળ કેમ છે, એના મોસાળ પક્ષમાં શું છે. જો મોસાળ પક્ષમાં કંઈ હોય તોય માણસ વિચાર કરે કે એના મોસાળમાં આવવું છે, ભલે એના કુટુંબમાં નથી પણ એના મોસાળ આવવું છે. ત્યારે સ્વાઈ કહીએ બધું જોતા અને પછી કામ કરતા. એમ આપણે કોઈ માણસ એવી વાત કરતો હોય તો એને પહેલો આપણે વિચાર કરો કે ભાઈ આ એનું મોસાળ ક્યાં છે એ પણ જોવું છે ને, કે આ માણસ જે આવ્યો છે વાત કરવાની બેઠક ઉઠક ક્યાં છે, એ પણ એનું મોસાળ છે ને, પાછું બેઠક ઉઠક જ્યાં હોય એની મોસાળ હોય, એટલે ત્યાંથી વાત લઈને આવ્યો ગપે ગપની. એટલે એવું પણ કેટલુંક આપણે બહુ જોવું જોઈએ, વિચારવું જોઈએ, તો આપણને વાંધો ના આવે. એ મહારાજ કહે છે એ પ્રમાણે કે રધ્યાર પેલો ધર્મરાજાએ વાત રાખી, એટલે પેલી ડોશી ને ત્યાં આગળ પેલા બ્રાહ્મણ આવ્યા, અને ડોશી ગામમાં જ્યાં બધી વાતો ચાલતી હતી એમ એને મનમાં થયેલું કે આ બ્રાહ્મણો બધા સદાવ્રતિ મારી નાખ્યા. એટલે પછી એક પ્રમાણે પેલા બ્રાહ્મણ આવ્યા બીજા કે ભાઈ મારે સદાવ્રત લેવું છે, તો કે જાઓ પેલા ચાર બ્રાહ્મણો હત્યા થઈ છે ને તમારે જવું તો જાઓ ને સદાવ્રત લેવા, એ રીતનું પોતે પણ બોલી. એટલે પેલા ધર્મરાજા તૈયાર હતા કે લખ ચિત્ર કરતો કે જો આ બ્રહ્મ હત્યા ચારે ઓલી ડોશીને માથે લખી નાખે, કે ચારે અત્યારે એને માથે લખ કે એને દીઠા જાણ્યા વગર એ બોલી કે જ્યાં તારે મરવા સદાવ્રતિનો કંઈ વાંક નહીં. મિથ્યા આરોપ એના પર મૂક્યો ને બીજા, સદાવ્રતિને કંઈ ખબર જ નથી આ બ્રાહ્મણોને મારી નાખવાની વાત, એને તો સીધું આપવું એ જ હતું. પણ પેલી ડોશી હવના ભેગી લોલમ લોલ કરવા માંડી અને બોલી નાખી જાઓ ત્યાં બે ચાર બ્રાહ્મણો મૂવા ને તમારે જે હોય તો જાઓ કંઈ. એટલે પેલા કે લખી નાખો એને માથે બ્રહ્મ હત્યા. એટલે મિથ્યા આપવાદ, કે કોઈને માથે મિથ્યા આપવાદ આપણે કરવું નહીં, આપણે બહુ સમજી વિચારીને કરવું. અને હોય તોય મહારાજ કહે છે કે એને એ રીતે કે જે એકાંતમાં લઈએ ને એનું સારું થાય એવી રીતે કરવું, એનું ભૂંડું ના થાય, સત્સંગમાંથી પાછો પડી જાય, એને અવગુણ આવી જાય, અભાવ આવી જાય, ભલે પોતે દોષિત છે પણ તમે બહુ ઓપન કહેવા માંડો તો એ માણસને બહુ ખરાબ લાગે, એથી એનું વધારે ભૂંડું થાય ને. એ અવગુણ લેતો જ વધારે ભૂંડું થાય. આપણે એનું સારું કરવું છે, તેમાંથી પાછો વરે, જે કંઈ એની ભૂલ હોય એને સુધરે અને સારી રીતે આપણે કરીએ તો બહુ વાંધો ના આવે. એટલે મહારાજ કહે છે પ્રમાણે મિથ્યા અપવાદ એ પણ એક પાપ છે. બ્રહ્મત્યા એમ આવે જે સરને આવેલી સ્ત્રી હોય એને પણ ધર્મભંગ કરાવો એ પણ મારા કહે છે પાપ છે.
અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસ ને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, અને ત્રીજી તે પતિવ્રતા હોય અને બીજી પોતાની સ્ત્રી હોય વ્રત ને દિવસે એને સંગ કરવા ઈચ્છતી હોય અને જે કરે તો એ પણ પાપ છે, અને ત્રીજી તે પતિવ્રતા હોય પતિવ્રતા સ્ત્રી હોય, અને ચોથી તે વિધવા સ્ત્રી વિધવા સ્ત્રી, અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી વિશ્વાસી, અને વિશ્વાસ જ હોય કે અહીંયા આપણે રહીશું આપણને કઈ વાંધો નથી, આપણો સંપૂર્ણ આપણા પર વિશ્વાસ હોય એવો એક વિશ્વાસી. એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાતે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આ પણ એક મોટું પાપ છે મારે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું મન કુમાર્ગ વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. એનું મને કદાચ ડોલતું હોય તો મારે એને સમજાવીને ભગવાનને માર્ગે ધર્મને માર્ગે આપણે રાખવા પ્રયત્ન કરો. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા, તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે, ત્યારે મનુષ્યના જેવી સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્તો હોય તે તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પલટે. કારણ કે આ પ્રમાણે ભગવાન છે કે આ પૃથ્વી ઉપર જે અવતાર ધારણ કરે છે એટલા માટે કે આ જીવોનું કલ્યાણ થાય એના માટે, કારણ ભગવાન છે, ભગવાને આ સૃષ્ટિ રચી છે અનેક જીવોને માટેની અને સર્વના શ્રેય માટે, એટલે અહીંયા આમને આવવાનું કારણ એટલા માટે છે કે આ પાછા આપણે જે માયામાં જગતમાં ફસાઈ જઈએ જીવો છે, કારણ કે આપણે ઢળતો ઢાળ છે એટલે છતાં પણ આપણે એ થઈ જાય છે, અને એ રીતે આપણે હવે માર્ગે ચાલ્યા જઈએ છીએ. આપણે અહીંયા કોઈ પણ સારા કામ માટે આવ્યા હોય પણ એમાં ફસાઈ જઈએ છીએ આપણે, કારણ કે આપણો એક ઢળતો ઢાળ છે, ગયા હોય કંઈક સારા કામ માટે પણ ત્યાં અવળું કામ કરીને આપણે આવીએ, કારણ કે આપણને એવો મોહ અને મમતા અને આસક્તિ અને સારી વસ્તુ જગતની મોહિત વસ્તુઓ છે એમાં ફસાઈ જવાય, એટલે બધા ફસાયેલા જીવો છે ડૂબતા જીવો છે એને તારવા માટે ભગવાન આવે. ભગવાનને આવવાનું કારણ શું કે આપણે આ માયામાં સંસારમાં બહુ ડૂબીએ એને તારવા માટે આપણે આવીએ, કારણ એમનો તારવાનો સ્વભાવ છે આપણે બુડવાનો સ્વભાવ છે. લોખંડનો કટકો હોય પાણીમાં નાખો તો ડૂબી જાય, પણ એને જો લાકડા સાથે તમે જડી દો તો પાછો તરી. મહારાજે કોઈ જતા હતા, પછી એક પાણી ત્યાં આગળ સરોવર આવ્યું, પેલી કડિયારી ડાંગો કહે છે ને એને કડી જડેલી હતી લોખંડની, એ લઈને મહારાજે પેલા પાણીમાં નાખી ડૂબી ગઈ, પછી એ લાકડીની સાથે જડીને પછી નાખ્યું તો લાકડી સાથે તરી. શ્રીજી મહારાજ બધા કાઠી દરબારોને બધાને કહે છે કે આ જો બધા તમારો પેલા આવું મહારાજનું ચરિત્ર જોઈને પછી ભક્તોએ પૂછ્યું મહારાજ આ શું તમે કર્યું, તો મહારાજ કે એટલું જ કે આ જો લોખંડ જેવા બધા જીવો છે એ આ બૂડે પાણીમાં બૂડે જ છે, અને જે લાકડા સાથે જડી જાય જે ભગવાન સાથે સંત સાથે આત્મબુદ્ધિને એ થઈ જાય ને તો એ તરી જાય, કારણ કે એમનો સ્વભાવ તારવાનો છે, લાકડાનો સ્વભાવ તારવાનો છે લોખંડનો બૂડવાનો છે, એમ આ જગતના જીવો છે એ લોખંડ જેવા છે, એટલે પાણીમાં બૂડે જ એ આ જગતમાં માયામાં ફસાઈ જાય. અને જો મહારાજ એટલા હોય તો બહુ જો આપણે જ્ઞાની ધ્યાની ભજની ગમે તેવા હોય પણ જો આ ભગવાનની મર્યાદા મુજબ આપણું જીવન ન કરીએ તો આપણે ફસાતા જરાય વાર ના લાગે, ગમે એવા ડાયા હોય હોશિયાર હોય તોય પણ, ડાયો હોશિયાર ગમે તેવો હોય પણ જો બારમાં જઈને બેસે તો એ પણ એક જરા શીશો ચડાવી દે એને મન થઈ જાય કે આ બધા ચાલો એમાં શું હતો, કારણ કે એ વસ્તુ એવી છે એટલે આપણને એનો રંગ ચડી જાય છે. એટલે મહારાજ કે ભગવાનથી જેટલા આપણે દૂર થઈએ, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જેટલું જીવન થાય એટલું આપણને દુઃખ આવે અને માયામાં ફસાઈએ છીએ. એટલે ભગવાને કહ્યું કે દૈવી એશા ગુણ મેં માયા દૂર થયા, કે આ દુઃખે કરી ન તરાવી મારી માયા છે, એને જો તરવું હોય તો મારે સરને આવો, મામે એવું પ્રપદ્યંતે માયા મેં તમ તરંતી તે ગીતામાં પણ કહે છે. અને દેવાન સ્વામી કહે કે દુઃખ તનો દરિયા આવો મોટો નહીં શકો તરી, સામળિયાને સરને જાતા જાશો, કે દુઃખનો દરિયો છે એમાં તરી શકાય એવું નથી, આપણાથી સમુદ્ર નહીં તરાય, આપણે ગમે એટલા બાહુબળવાળા છીએ હાથ પગ હલાવશું તોય પણ આપણાથી પાર નહીં થઈ શકાય, એમાં વાનમાં બેસવું પડે, એમ આ દુઃખનો દરિયો સંસાર એની અંદર જો કંઈક આપણો આધાર તો ભગવાન કે સંત એને સરને જઈએ તો આપણે ઉગરી જવાય છે. એટલે અહીંયા આગળ સમજાવે છે કે આ પ્રમાણે ભગવાન છે જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર આવે છે. હવે જેગડી આવે ત્યારે ચરિત્ર તો પછી મનુષ્યના જેવો આકાર છે ને, ભગવાન આવે છે એ કંઈ જુદો આકાર લઈને નથી આવતા, કે આપણાથી કોઈ વિરૂપ એમનું સ્વરૂપ નથી, આપણા જેવું જ છે, આપણે જેટલું શરીર મનુષ્યનું જેવું છે એવું જ, બે હાથ પગ ના કાન ઇન્દ્રિયો એવું જ, ભગવાનનું મૂળ સ્વરૂપ તો આવું છે. પણ કેટલી વખત કોઈ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ચાર હાથ આઠ હાથ મુગટ બીજું ત્રીજું આયુધો આ બધું ધારણ કરે, નરસિંહ રૂપે પ્રગટ્યા બીજી રીતે પ્રગટ્યા એવી રીતે મચ્છર કચ્છર રૂપે પ્રગટ્યા, એટલે એવું ભગવાનનું આકાર કે સ્વરૂપ નથી,
એટલે આ પૃથ્વી ઉપર જ્યારે જેવી જરૂર પડે એવું સ્વરૂપ ધારણ કર્યું છે. પણ ભગવાનનું મૂળ સ્વરૂપ તો મનુષ્યના જેવું જ છે. ધામનો જે ભગવાનનું સ્વરૂપનું વર્ણન છે એ આપણા જેવું છે. આપણું મનુષ્ય આ પંચભૂત પંચભૂતનું છે, ભગવાનનું દિવ્ય છે. એને પંચભૂતનો વિકાર અંદર છે નહીં, એ એટલું બધું પ્રકાશયુક્ત દિવ્ય વસ્તુ છે. ત્યારે અહીંયા દેહ ધારણ કરે છે તો પણ એવું ને એવું જ છે. પણ આપણે માયિક રીતે છે એટલે આપણે એ ચક્ષુથી દેખાય છે કે આ ભગવાન પણ આપણા જેવા છે. કારણ કે આપણામાં જેવા ભાવ છે એવા એને પછી થાય છે. એટલે એને કરીને જે એમના ચરિત્રો છે, એમને જે લીલાઓ છે, એમનો જે આ કાર્ય છે, એની અંદર જે ભક્તો નથી, વિમુખ જેને કહે છે ભગવાનથી, એ માણસો એમાં મનુષ્ય ભાવ કલ્પે છે કે આપણા જેવા માણસ છે અને કાર્ય કરે છે. અને જે ભક્તો છે એને દિવ્ય જાણે કે ભગવાનનું દરેક કાર્ય છે, એને દિવ્ય સમજી અને એને વિશેની ભક્તિ થાય છે. એને વિશેને એ જ થાય છે કે ભગવાને આવું ચરિત્ર કર્યું. કે મનુષ્ય ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે, તો પણ ભક્તો છે એને ભક્તિ, એને મહિમા સમજીને, દિવ્ય સમજીને એને વિશે ભક્તિ દ્રઢ થતી જાય. અને જે આ અજ્ઞાની મનુષ્યો છે એ ભગવાનના ચરિત્ર જોઈને એમાં દોષ કલ્પે કે ભગવાન આમ કરે છે તેમ કરે છે. એમ શ્રીજી મહારાજને વિશે પણ આપણે જોઈએ છીએ ઘણા જાતના દોષ માણસોએ કલ્પ્યા. અને ભગવાન કૃષ્ણ અને રામ વખતે પણ એવા હતા કે રાવણ જેવા હતા, કંસ જેવા હતા. એમ ભગવાન શ્રીજી મહારાજના વખતમાં પણ એવા સ્વભાવો હતા અને શ્રીજી મહારાજને પકડીને જેલમાં નાખી દેવા એવા પણ ઉપાય કર્યા. જેમ કૃષ્ણને જેલમાં જન્મ થયો એમ શ્રીજી મહારાજને સ્વભાવો અને બીજા મોટા હતા. એવી કલ્પનાઓ થઈ કે આ ભગવાન દતિંગ છે, આ નથી બરોબર, કે આ પાખંડ ચલાવે છે, ખોટું થાય છે. અહિંસામય યજ્ઞો મહારાજે જ્યારે શરૂ કર્યા ત્યારે પણ કલાદ્વેષીઓ ઊભા થઈ ગયા કે અહિંસામય યજ્ઞ હોય ને હિંસામય યજ્ઞ થાય. કારણ કે હિંસામાં રૂચિવાળા હતા, પશુઓનો વધ કરનાર જેની ઈચ્છા હોતી એવા માણસો ભેગા થયા. અને અમદાવાદના સુભાનજીને વાત કરી કે જો આ અહિંસામય યજ્ઞ થયો જેતલપુરની અંદર તો તારો બાપ મરી ગયો, હવે જો આ વખતે થશે તો તારો મારો છે. એટલે પેલા સુબો હતો એને એ થયું, કારણ કે પેલા અહિંસા જેને રુચિ નથી, હિંસા રુચિ જેને હતી એ લોકોને જઈને આ વાત ખોટી ભરમાય કે આ તો હિંસામય યજ્ઞ થવો જોઈએ. શાસ્ત્રમાં હિંસામય યજ્ઞો થયા છે અને આ શાસ્ત્ર વિરુદ્ધનો યજ્ઞ એમને કર્યો. પશુને જે બલિદાન ના આપ્યું એટલે દેવ કોપ્યા. પશુને બલિદાન જો ના આપે તો દેવ કોપી ગયા. એટલે આ પહેલો જે યજ્ઞ ભગવાન સ્વામિનારાયણ જે કર્યો જેતલમાં એમાં તે વખત તારો બાપ મો. એટલે ભલે કાગનું બેસું ને હાલિયાનું ભાગવું, ડાળ ઉપર કાગડો બેહે અને તે ઘડી દાળને ભાગવાનો સમય હોય ને પેલો કાગડો બેઠો એટલે બે બેસતું બેસી ગયું બંધ. એમ એ વખત એના બાપને મરવાનું હોય છે. આ યજ્ઞ થયો ત્યારે તે વખત મોર્યો ત્યારે પેલું પેલા લોકોને કહેવાનું થયું. ખરેખર તો માણસનું જ્યારે મૃત્યુ આવતા મરે છે એમાં કંઈ કોઈ કોઈનું નિમિત્ત હોતું નથી, પણ આ તો કોકને બેસાડી દેવું હોય ચોકટું તો તરત બેસાડી દે કે આ ત્યાં કર્યું એટલે તારું આ થયું, કે જો આ ત્યાં કંઠી પહેરી એટલે તારા ઘરમાં મંદવાળ આવ્યો. હવે મંદવાળ તો આવે છે, નથી આવતો, ચાલ્યો જ આવે છે, પણ ચોકટું બેસાડી દે તરત ને ખરેખર તાવ આવી ગયો હોય. એટલે એવું મંદવાળ તો શરીરની અંદર ગમે ત્યારે ગમે તે વખત આવી જાય, પણ આમ એક ચોકટું માણસો બેસાડી દેતા છે. એમાં દેશી માણસો હતા બધા, જઈને સુભાને કહ્યું. એટલે શ્રીજી મહારાજને પેલા સુભાએ કહ્યું કે હવે તમારે યજ્ઞ કરવો નહીં, મહારાજને બોલાવીને પછી ટાંકામાં નાખીને ભગવાન શ્રીજી મહારાજનો નાશ કરી નાખો. એવો આખો પેત્રો છે, આખો ઇતિહાસ છે. એ અમદાવાદની અંદર ભદ્રકાળી આપણે અત્યારે ભદ્રનો કિલ્લો છે, ભદ્ર ત્યાં પહેલાં બેસતા હતા લોકો, સુભાની ગાદી ત્યાં હતી બેઠક. એટલે ત્યાં ટાંકું નીચે રાખેલું, નીચે મયુર ઉપર ગાદી આવી બેહાડીને મહારાજ કે પધારો, સન્માન કર્યું. શ્રીજી મહારાજ એકલા એમની સાથે દેવાનંદ સંન્યાસી સાધુ હતા. મહારાજ કે આ તો ગાદી અમારે શોભે નહીં, આ તો રાજા મહારાજા બેસવાને માટેની ગાદી, અમે તો સાધુ કહેવીએ, સાધુ એટલે અમારે તો નીચે બેસીએ. એટલે બહુ આગ્રહ કર્યો કે આપણે માટે છે એમ કરીને આગ્રહ કરીને મહારાજને કહ્યું. મહારાજે તો જાણતા હતા અંતરિયામી ભગવાન કે આનું કપડ આમ દબાવ્યું તો અંદર ખોખું આખું હતું, માળખું પડ્યું હેઠું ખોટીથી મહારાજ દબાવ્યું. એટલે કારણ કે બેસે એવું અંદર પેલા ટાંકાની અંદર બિછાયેલું હતું, ટાંકું મોટું હતું પણ તેલનું ભરેલું હતું, એટલે અંદર અંદર ખલાસ થઈ જાય એવી યુક્તિ કરીને એને બધું ગોઠવેલું હતું. ભગવાન અંતરે અમે જોયું પડી ગયું. પછી મારા કે અમે ક્યાં તારો બાપ માર્યો છે, અમે તારું રાજ કે અમારે લેવું નથી, અમારે કોઈ તારું આ વસ્તુ જોતી નથી, અમે તો ભગવાનનું ભજન કરવા આવ્યા છે ને કરાવવા માટે આવ્યા, અમે કંઈ તારું રાજ લેવા નથી આવ્યા. માટે આ રીતે ખોટું કપટ કરવું અને આવી રીતે જે કરવું એ તો બહુ મોટું પાપ છે એમ કરી મહારાજ એની સાથે પેલો જરા આર્યો જુગારી બમનો રમે એને જરા થઈ ગયું મારું કપટ બહાર પડ્યું. બાજીને કહેશે બધાને મારા રાજમાં મારી ફજેતી કરશે, કહ્યું જાઓ મારા રાજમાં રહેવું નહીં. મારે કે ક્યાં હતી, તમે મારું રાજ હોય ત્યાં હતી. મારે કે બહુ હરવા ચાલ્યા, અમારે ક્યાં રાજ કરવા, તારી જોડે તકરાર કરવા આવ્યા જ, ઉઠો ભાઈ તો ઉઠીને પહેને બેઠા, અમારે ભજન કરવું ત્યાં શું વાંધો, જેને મમત તો કરવો છે એને કાવા દવા કરવા, એની જોડે તકરારો ટંટાણ બખેડો કરવાની વસ્તુ છે કે રાજ લેવું હતું, રાજ લેવા તો ભગવાન આવ્યા નથી, હજારો દેવા આવ્યા છે કોઈ લેવા ઓછું. ભગવાન રામે રાજ રાવણ પાસે એટલે કંઈ લઈ લીધું ખરું,
એનું રાજાના ભાઈને આપી દીધું, વંશનું રાજાના બાપને આપી દીધું ભગવાન કૃષ્ણ પરમાત્માએ. એમ ભગવાન કોઈનું લેવા નથી, હજારો દેવા માટે આવ્યા છે, પણ અજ્ઞાની જીવો છે એ રીતે સમજી અને આ ભગવાનના આ કાર્યો ચરિત્રોમાં દોષ પડે અને આ રીતનો દ્વેષ કરે છે. પણ મહારાજ એ રીતે ભગવાન છે, એને એ રીતના પણ હતા, પણ છતાં એ ભગવાનને કોઈ કાર્ય, રામનું ભજન હજારો લાખો કરે છે, રાવણનું કોઈ કરતા નથી, કંસનું ભજન કોઈ કરતા નથી, કૃષ્ણનું કરે. અરે ભગવાનનું કાર્ય દિવ્ય હતું, તો આજે હજારો માણસ, ભગવાન સ્વામિનારાયણનું કાર્ય જો દિવ્ય હતું તો આજે લાખો કરોડો માણસ એનું ભજન કરે છે. એટલે ભગવાન છે આપણા જેવાથી આવે છે, પણ જે ભક્તો છે એના કાર્યને દિવ્ય સમજે છે અને જે અજ્ઞાની છે એની અંદર દોષ પરખે છે. જેમ શુકજીએ રાસપંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું છે, ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો, એવી રીતે દોષ લીધો? અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું છે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા, તેનો કામદેવને અતિશય ગર્વ થયો, તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુનો પોતાની ગાંઠની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય, તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું બળ વધુ થાય, તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. આ રીતે મારા દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન છે, આવું એનું ચરિત્ર હતું. એને સુખદેવજી ભાગવતમાં કહે છે ને, સુખદેવજી ભાગવત પરીક્ષિત રાજાને સમજાવે અને સંભળાવે છે. એને 7 દિવસમાં ઓલો સાપ મળવા કરવાનો હતો, મૃત્યુ હતું, એટલે એની પાસે આવ્યા અને ભગવાનનું ચરિત્ર સંભળાવતા છતાં તો રાસ પંચાયત જે, એટલે ભગવાન ગોપીઓ સાથે જે રાસ રમ્યા છે શરદ પૂનમની રાત્રિએ, એનું વર્ણન બધું આવ્યું. હવે એ વર્ણન તો સુખદેવ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા, ત્યાગી હતા, પણ છતાં બહુ રસપૂર્વક એ ભગવાનનું વર્ણન કે આવી રીતે ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા અને એનું વર્ણન ને એની સુંદરતાથી ખૂબ સુંદર રીતે વાત આમ રસમય રીતે વાત ચાલતી હતી. એમાં આ પરીક્ષિત રાજા જે સાંભળવા બેઠો હતો એને એકદમ સંશય થઈ ગયો. હવે ભગવાન તો ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આ દુનિયામાં પધાર્યા છે, કલ્યાણ કરવા માટે, એટલે એ રીતે એના મનોરથ પૂર્ણ કરતા હતા. ગોપીઓને ઘણા વખતની ઘણા સમયની એક ઈચ્છા હતી કે ભગવાન આપણી સાથે રાસ રમે, આવા એક મનોરથ પૂર્ણ કરવા માટે. પણ પેલા આ પરીક્ષિતને એની અંદર દોષ કલ્પી દીધો કે ભગવાન તો ધર્મના સ્થાપન માટે આ પૃથ્વી પર અવતાર કરે છે અને આ તો ધર્મનો ભંગ થયો, પણ બીજી સ્ત્રીઓ સાથે આ તે રાસ રમ્યા એટલે એની અંદર આ ભંગ થયો. એટલે જો પરીક્ષિત એવો પાત્ર નહોતો તેને સંશય થયો. સુખદેવજી બ્રહ્મનિષ્ઠ ત્યાગી હતા ને, તો કે ગ્રસ્ત નહોતા, આ તો ગ્રસ્ત હતો એને સંશય થયો, અને ત્યાગી છે છતાં પણ એને ભગવાનના આ ચરિત્રમાં સંશય નથી, એ ભગવાનનું દિવ્ય ચરિત્ર સમજીને પોતે એનું ગાન કરે. અને પેલા રાજાને પરીક્ષિતને સંશય થયો, ત્યારે અહીંયા આગળ એનું ખુલાસો મહારાજ આપે છે કે જેમ કોઈ બડિયો રાજા હોય અને પછી બીજા પોતે એક હોય ને કોઈ બીજા માણસને પોતાનો હથિયાર આપે, દારૂગોળો આપે, તમામ સામગ્રી એને આપે અને પછી એને જીતી લે, ત્યારે એનું બહુ સામર્થ્ય કહેવાય ને, કે સામાને તમામ જાતનું સુવિધાઓ આપે, હથિયારો આપે, માણસો આપે, દારૂગોળો આપે, બધું આપે અને પછી એની સામે લડીને એને જીતી લેવો, એ કેટલી જબરદસ્ત શક્તિ વાત કહેવાય. આપણી પોતાની તમામ શક્તિ એને આપીને પછી એને જીતી લેવાની વાત થઈ ને, ત્યારે એ એક બહુ જ મોટી સામર્થ્ય કહેવાય. એ કંઈ જેવી તેવી ના કહેવાય, આવી રીતની જે પોતાનું તમામ આપીને પાછું એને જીતવાનો, એમ ભગવાને પણ પોતે આ રીતે કામદેવ જે છે એ જીવ પ્રાણી માત્રને ડોલાવી નાખે, દેવોને પણ ડોલાવી નાખ્યા બધાને, એ પ્રભુભરી જેવાનું તપ પણ પાડી દીધું, એકલસંગી જેવાને પણ ડોલાવી દીધા. આ બધી વસ્તુ એવી છે કે કામ વસ્તુ માણસના હૃદયમાં જે છે એ ક્યારે ઉદ્ભવ થાય એ બધી વસ્તુ આપણને ખબર નથી, એવા એવા મોટા મોટા પડી ગયા. એટલે પેલા કામદેવને પણ ગર્વ થાય ને, જે માણસ બધાને હરાવે, દેવોને, દૈત્યોને, માણસોને, બધાને ઉપર એનું પોતાનું વર્ચસ્વ થઈ ગયું, કે એને પોતાને ગર્વ થયો કે હું બધાથી શ્રેષ્ઠ, મારા આગળ બધા નિર્બળ છે. અને જોઈએ છે કે આપણે રાવણ જેવો રાજવી કેટલો મોટો જબરદસ્ત યુદ્ધો હતો, એની પાસે લશ્કર હતું, શક્તિ હતી, બધું હતું,
પણ સીતાને માટે આખું એનું જીવન ખલાસ કરી નાખ્યું. આ એક એના હૃદયની અંદર કામ વાસના છે એને કરીને આવો જબરજસ્ત હતો, પણ એ અહીંયા આગળ હાવ ખલાસ થઈ ગયો કે એને લઈને આખું એનું મૃત્યુ થયું. કારણ કે એની પાસે કેટલી બધી શક્તિ હતી, બધું જ હતું, પણ છતાં આ એકને લઈને એનો આખો એમ એવા મોટા મોટાઓને પરાજય થયો. એટલે કામદેવને પણ થોડો ગર્વ આવ્યો. આપણે જો કોઈ કામ કરીએ ને પછી આપણને ગર્વ આવે, મારા જેવો કોઈ આ તો હું જ કરું, આ બધું મેં જ કર્યું છે, થોડો ગર્વ આવી જાય. મોટાઓને પરાજય થયો. એટલે કામદેવને પણ થોડો ગર્વ આવ્યો. આપણે જો કોઈ કામ કરીએ ને પછી આપણને ગર્વ આવે, મારા જેવો કોઈ આ તો હું જ કરું, આ બધું મેં જ કર્યું છે, થોડો ગર્વ આવી જાય. અને ગર્વ આવે એને ભગવાન ગર્વ ગંજન કહ્યા છે. ગર્વને ઉતારનાર ભગવાન છે. આપણે કોઈ વાતનો ગર્વ કરવો નથી કે આ બધું હું કરું છું, મારાથી થયું છે, હું નાવત આમ થાય અને આ બધા ઉપર મારું બરાબર કેવું આમ છે, એવો છે જ. પણ જો ગર્વ આવે ને તો ભગવાનના દરબારમાં તો એ બધા પડી જાય, એઠા જ પડે. એટલે કોઈ પ્રકારે મારે કે આપણે સેવાનું છે, ભક્તિનું છે, જ્ઞાનનું છે, વૈરાગનું છે, આ પણ અભિમાન લાવો. આ વસ્તુ સારી છે પણ એનું અભિમાન આવે છે કે મારા જેવો કોઈ વૈરાગી નથી, આ બધા કંઈ વૈરાગ રાખતા નથી, મારા જેવું કોઈ તપસ્વી નથી, હું તપ કરું છું ને આ બધા તપ કરતા નથી, હું સેવા કરું છું ને બીજા સેવા કરતા નથી. આ ગર્વ આપણને આવ્યો, સમજો કે અહીં તો ભગવાનના દરબારમાં તમે જેટલું કરો એટલું કાંઈ નથી, હિસાબ જ નથી. ભગવાન દયા છે તો આપણી જે કંઈ સેવાઓ અંગીકાર કરે છે, આપણી ભક્તિ અંગીકારે છે, એની દયા છે. બાકી એની આગળ આપણે શું સમર્થ છે, તો એ તયનું તોડવા સમર્થ નથી, એ આપણી શક્તિ નથી. ભગવાન દાનો તો હજારો માણસો, લાખો માણસો ભગવાનને હાથ જોડીને ઉભા છે, એ આપણી સેવા અંગીકાર કરે કે આપણને આ દર્શન આપે જેનો આપણો ભાગ છે. બાકી આપણી કોઈ વસ્તુ શક્તિ છે નહીં. એક વખત બ્રહ્મા રિસયો કે મારે આ બ્રહ્માની ક્રિયા નથી કરવી, કે આ હું હો તો થાય, બીજા તો થાય જ નહીં, એવું થોડું એને પણ અભિમાન આવ્યું, મૂકી દીધું, ચાલ્યો ગયો. કેટલાક નહીં આપણે મોટા પોતાનું કાર્ય છોડીને, ઓદ્દા છોડીને ચાલ્યા જશે ને માનો છો કે જાઓ મારે આ નથી કરવું. પછી એમ બ્રહ્મા પણ ચાલી ગયો, બ્રહ્માંડ કંઈ મારા વગર નહીં ચાલે. પછી હજારો બ્રહ્માઓ ત્યાંથી નીકળવા માંડ્યા, એના દરબાર એના બેઠો હતો એનું બંગલામાં, બંગલામાં અહીંયાથી નીકળ્યા બધા. પછી પેલા બધાને જોયું કે નહીં થયું કે આ બધા ક્યાં જાય છે. પછી પૂછ્યું ભાઈ તમે કોણ છો, તો કે અમે બ્રહ્મા છીએ. ક્યાં જાઓ છો, તો કે એક બ્રહ્મા રિસાઈ ગયો છે એટલે અમે ભગવાનને વિનંતી કરવા જઈએ છીએ કે અમને સેવા આપે તો સારું. પેલો ઊભો થઈને પેસી ગયો, ભગવાન પાસે પગે લાગ્યો, ભગવાન હું કરીશ આ કાલથી તમે કહે છો એમ. એને જાણ્યું કે આટલા બધા છે, તો હું જાણું કે હું એકલો જ છું, પણ આ ભગવાનના દરબારમાં તો લાખો એને સેવા કરવા તત્પર થયા છે. એટલે સ્વાઈ કે આપણે કોઈ જાતનું અભિમાન રાખવું નહીં. આપણે જે કરીએ છીએ એ કશું જ કરતા નથી, ભગવાન આગળ આપણે હાવ એક સંત છે એની શક્તિથી આ બધું કાર્ય થઈ જાય. જે કંઈ થાય છે એ ભગવાનની શક્તિથી થાય છે. ધારે તો એક પૃથ્વીમાંથી હજારો વસ્તુને ઉત્પન્ન કરી શકે છે, હજારો મનુષ્યોની અંદર શક્તિ પૂરી શકે છે. ભગવાન રામના વખતમાં કોઈ માણસ ના આવે એમને સાહત કરવા માટે, કોઈ રાજા ના આવ્યો, કોઈ મનુષ્ય પણ ના આવ્યો, રાજા શું પણ કોઈ માણસ પણ મદદ કરવા માટે ભગવાન કૃષ્ણને ન ગયા. અરે રામને ભગવાને વાનરોને ઉતારી દીધા, અને વાનરો પાસે કામ લીધું, લંકામાં જઈને રાવણ જેવા નરવી નાખ્યો, કહો એક જળમાં ચૈતન્યતા લાવી દીધી. આ ભગવાનની શક્તિ થઈ ગઈ. બધાએ કહ્યું કે આપણે રામને એ કરવું જ નથી, ચાલો એ કોઈ મદદમાં ના ગયા. તર પશુઓને ભગવાન ઊભા કરી દીધા, પશુઓ પાસે લીધા, હનુમાનજીને આપણે જોઈએ ને, વાલીને, સુગ્રીને, બીજાને, ત્રીજાને, એ બધી વાનરસેના લઈને ગયા. અને ત્યાં વાનરોથી ભગવાન જીતીને આવ્યા. આપણે જોઈએ છે આખું રામાયણ ગયા છે, ત્યારે અહીંયા બધાએ રહી ગયા ગર્વવાળા કે આપણા વગર ભગવાન શું જીતવાના છે. રાવણ જેવાની સાથે ટક્કર જે લઈ કંઈ જેવી તે વાત માટે તો રામ કશું આવા ફીકા થઈને આવશે, પણ રામની શક્તિનો ખ્યાલ નહોતો. તો એ બધા રહી ગયા અને વાનરોને લાભ મળી ગયો. ત્યારે એ ભગવાન છે એ ચાહેશો કરવા છે. માટે અહીંયા આગળ આપણું જે અભિમાન છે એ આપણે કરીએ ખોટું છે, કે મારા વગર નહીં ચાલે, મારા વગર નહીં થાય, ભગવાન તો કરે એવા આપણી સેવા જાય. માટે આપણે તો એ ભગવાનની આગળ એ રાહ જોડી અને એમની સેવા થાય. એટલે ગર્વ કોઈ જાતનો ના કરો. કહેવાનું શું કે કોઈ પણ વાતનો પૈસાનો ગર્વ નહીં, આપણો હોદ્દાનો ગર્વ નહીં, આપણી જ્ઞાતિનો ગર્વ નહીં, કે આમ બીજો એ ગર્વ છે એ ભગવાન ગર્વ ગંજન છે, ઉતારી દે ગર્વ. ગમે એવો માણસ હોય, તો પછી ભક્ત હોય, જ્ઞાની હોય, અભણ હોય, કે ગમે તે મનુષ્ય હોય, તો એનો ગર્વ ઉતારે છે. ગર્વ ગંજન એટલા માટે ભગવાને કહ્યા છે. એમ કામદેવને પણ એક ગર્વ થઈ ગયો, મેં ઋષિ મહાત્માઓ અને મોટા તપસ્વીઓ રાજાઓને બુડન દુલાઈ દીધા છે, એટલે મારી આગળ આ બધા હાવ નમાલા જેવા થઈ ગયા છે, એવો એને થોડો ગર્વ આવી ગયો. ભગવાને જાણ્યું કે આને બહુ ગર્વ છે, એટલે જેમ પેલો રાજા સામે હથિયાર આપે એમ ભગવાને આ પ્રમાણે તે શરદ ઋતુના દિવસે સ્વાભાવિક માણસોની અંદર કામવાસના જાગૃત થાય, એમાં સ્ત્રીઓનો સંઘ હોય, આ રીતના બધા પ્રકાર હોય, એટલે સ્વાભાવિક માણસની અંદર એ ઉત્તેજિત થઈ જાય, એવું બધું હથિયારો ભગવાન આપ્યા. એવો જ પ્રસંગ આખો યોજ્યો અને એ પ્રસંગમાં રહીને પણ ભગવાને નિર્લેપ સર્વ પ્રકારે રહ્યા. એ કામદેવને પડકાર્યો કે એને જીતી લીધો ભગવાને, કે એટલા બધા હોવા છતાં પોતાને કોઈ પણ જાતનો સંકલ્પ એમાં ઉઠવા ન દીધો અને પોતે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્ય રહ્યા. આખો પ્રસંગ ભાગવતનો છે એટલે દિવ્ય પ્રસંગ છે. એ સુખદેવજી આ રીતે વર્ણન કરતા હતા
પેલાને શંકા થઈ એટલે સુખદેવજી એને વાત પલટા એને મોક્ષની વાત એને પછી બતાવી. એટલે કહેવાનું શું છે કે આ રીતે ભગવાને એવાને પણ પડકારી અને પોતે વશ કર્યો. એટલે ભગવાને જે કહેવા નિર્લેપ છે કે એને કોઈ વસ્તુ લોપી શકે નહીં, એ માયામાં આવે તો માયાને પણ ભ્રમરૂપ કરી નાખે. ભગવાન જ્યારે આપણામાં જો નિર્દોષતા લાવતા હોય તો પછી એને તો દોષ ક્યાંથી લાગે જ, જે વસ્તુ છે એને તો દોષ લાગે જ નહીં. એના ભજન કરીને તો આપણામાંથી સ્વભાવ પ્રકૃતિઓ દોષો જાય, તો ભગવાનમાં છે નહીં એવું સમજાય તો વાંધો ના આવે. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં, આવું સામર્થ્ય ભગવાન સિવાય હોય શકે નહીં. એવા નિર્લેપ રહેવું એ ભગવાન જ રહી શકે. જળ કુકડી જળમાં રહે એને જળ લોપે નહીં, એવા ભગવાન તો આ માયામાં સંસારમાં આવે તો એને સંસાર લોપી શકે નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને સુખજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા. એમ સુખજીએ ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણીને એ ત્યારે દોષ પલટ્યો. માટે કોઈ એમ કહે છે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાવો છો, તો તેને એમ કેવું છે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરટીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. બસ અમે મારે કે રસિક કીર્તન બોલાવે રસિક કીર્તન ના ગાવો કે જેમાંથી આ જાતનો. પણ રસિક તો ભગવાનની સાથે રસિકતા છે, દુનિયા સાથે નહીં. આપણે જે ભગવાનને મૂકીને દુનિયા સાથે રસિકતા કરીએ એમાં બાદ છે જ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ લીલા કરી એવી અત્યારે કોઈક લીલા કરે તો માથા માર પડે કે ના પડે, લઈ દંડાને ઊભા થાય. ભગવાને જે રાસલીલા કરીને એવી જો અત્યારે કોઈ કરવા જાય ને તેના પર આવી જ પડે. એમ કહેવાનું શું છે કે ભગવાને કર્યું છે એમ કરવાનું નથી, એની આજ્ઞા મુજબ આપણે કરવાનું. એટલે ભગવાનના તો રસિક કીર્તન ગાવા એમાં આપણાની અંદર આ ભગવાનની પ્રસન્નતા થાય છે. એટલે એને તો આપણે ગાવાની જ વસ્તુ છે, પણ એને કંઈ ના કહીએ તો સ્વાઈ કહે છે અમે પણ જો ભગવાનના એવા રસિક કીર્તનોની અંદર રસિકતાની અંદર ભગવાનના આવા જે ચરિત્રો છે એની અંદર જો પણ અમે એ ભાવ લાવીએ તો પરીક્ષા જેવો અમારો પણ થાય કે એને જેમ આ ભગવાનના ચરિત્રો ન સમજ્યા એમ અમારે પણ ભગવાનના ચરિત્ર ન સમજ્યા અને એમાં પણ વિમુખ થઈએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી, ભળવું નથી, કારણ ભગવાન તો બધું દિવ્ય જ છે એટલે પછી એમાં તો બીજું કંઈ જોવાનું જ ન હોય. શા માટે જે પરમહંસ માત્રના ગુરુ જે સુખજી, કારણ કે બધા પરમહંસો અમે જે ત્યાગી થયા છે આજે એ તમામ ત્યાગીઓ કે પછી સંન્યાસી કહો મહાત્માઓ કહો અમારા જેવા સંતો કે બધાના પરમહંસ મોટા સુખદેવજી. સુખદેવજી એક સમર્થ સંત થયા એને લઈને આ બધા ત્યાગ કે એનો ધન ને સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ હતો, સંપૂર્ણ વિરક્ત હતા એવા એ ત્યાગી હતા. હવે એ સર્વ સંન્યાસીઓ સર્વ ત્યાગીઓના પરમહંસ એટલે સર્વથી શ્રેષ્ઠ એવા એ હતા. શા માટે જે પરમહંસ માત્રના ગુરુ જે સુખજી, સુખજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, જેને રસિક કીર્તન ગાયા છે, જે પરમહંસ આવા ત્યાગી સંપૂર્ણ ત્યાગી કે ધન સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ રાખે છે એ માણસ ભગવાનના આવા રસિક કીર્તનો રસિક ચરિત્રો ગાય ત્યારે તો એની મહત્તા કોઈ જુદી હોય ને. કે બધા ગ્રસ્તે ગ્રસ્તનું ગાય કે અમારું તો બહુ સારું છે એમ તો વાંધો નહીં, પણ આ જ્યારે એક ત્યાગી થઈને એની મહત્તા ભગવાનની જ્યારે ગાય છે ભગવાનના ચરિત્રોને એવા દિવ્ય સમજીને ગાય છે તો એની એક બહુ મોટી એને એ ચરિત્રોની બહુ વિશેષતા છે. એટલે કેવા જો પરમ છે એને ગાય તો એટલે ભગવાન તો નિર્ગુણ છે એમ સમજીને જ ગાયા. માટે અમારે પણ જરૂર ગાવા. એટલે મારે કે એને જો ત્યાગી થઈને ગાયા છે તો પછી અમારે ગાવામાં શું વાંધો. ભગવાનના ચરિત્રો એવા પરમ છે ગાયા તો પછી ત્યાગી થઈને આ મહારાજને વિશે કેવો એક સખી ભાવ અને મુક્તાન સ્વામી તમે પ્રેમાન સ્વામી કીર્તન જુઓ એવા સખી ભાવથી મહારાજની સાથે ગાયા છે કે એમાં ઉત્પ્રોત થઈ ગયા છે, ગ્રસ્ત થઈ ગયા છે. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે. બસ ક્ષર અક્ષરથી પર અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ રહ્યા છે એ જ્યારે જીવના કલ્યાણ માટે આવે ત્યારે મનુષ્ય જેવા વિચરે છે. ત્યારે સર્વે મનુષ્યના જેવા ચરિત્ર કરે છે, ત્યારે મનુષ્યના જેવું ચરિત્ર કરે છે. અને જે મનુષ્યને વિશે હારવું જીતવું ભય શોક કામ ક્રોધ લોભ મોહ બદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. આવું મનુષ્ય જેવા એટલે મનુષ્યની અંદર જ્યાં બધું હોય એવું એમાં પણ દેખાય આપણને. ભગવાનને હારવું આપણે પણ જીતવું ફરી કોઈ પ્રમાણે એ પ્રમાણે શોક પામવો અને કેટલીક વખતના આપણા જેવા બધા ભાવો બધું દેખાય એની અંદર. એ બધું છે ભગવાન મનુષ્યમાં આવ્યા છે એટલે મનુષ્ય જેવા જન્મય થાય, માતાથી જન્મ થાય, બાળક જેવી રમત પણ રમે, મોટા થાય ત્યારે યોગ જેવાય પણ કરે, પછી વ્રત આવી બધી ક્રિયાઓ જે આપણામાં છે એમ એના અંદર પણ દેખાય. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, જીવના કલ્યાણ અર્થે છે કે એને એ જ થાય એટલા માટે. એ જો પોતાના બરોબર એની અંદર હોય તો આપણે એની સાથે બેસી ન શકીએ, બોલી ન શકીએ, વાત ન કરી શકીએ.
બાળક જેવા થાય તો બાળકોને એ જ થાય ભગવાન, ગોવાળિયા છે ભગવાન એના ગોવાળિયા જેવા થાય તો એ જ થાય કે ના થાય. પણ જો એના ઐશ્વર્ય પ્રતાપવાળા હોય તો બાળકો ત્યાં આવી જ ના શકે, બાળકોને લાભ શું મળે. પણ ભગવાન બાળક જેવા થયા તો બાળકની રીતે એની સાથે રમવા લાગ્યા, એ કરવા લાગ્યા, બધું કરવા લાગ્યા. એમ ભગવાન પોતે એવા દિવ્ય ચરિત્રો કરે છે, એટલે જો એ પ્રમાણે એમના પોતાના ઐશ્વર્ય પ્રતાપને યુક્તથી જો આવે તો આપણે એને કંઈ લાભ લઈ ના શકીએ, એટલે આપણા જેવું જ પોતે કાર્ય કરે છે કે આપણને સુખ આવે એટલા માટે. પછી જે ભક્તો હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે. એ ભક્તો થાય એ પરમપદને પામે. આવા ભગવાનના ચરિત્ર જેને જેને ગાયા, જો નરસિંહ ગાયા, મિત્ર મીરાએ ગાયા, આવા ભક્તો પરોક્ષના થઈ ગયા. સુખ સંકાદિક જે કંઈક મહાન ત્યાગી હોય એને પણ એ ભગવાનના ગુણગાન ગાયા, એ પણ માયા પર થઈ ગયા. ભગવાન શ્રીજી મહારાજના ચરિત્રો 500 સંતોએ ગાયા, અદભુત રીતે ગાયા છે. લો એ દિવ્ય જ બધું, એક એક મહારાજનું કાર્ય દિવ્ય એમને વર્ણન કર્યું છે. કોઈ પણ કાર્ય તમે જો તેમાં દિવ્યતા દિવ્યતા જ વસ્તુ છે. તારે એ જો દિવ્યતા જોવા માંડો તો ભગવાનમાં તો દિવ્યતા દેખાય, અને દોષ દેવા માંડો તો બધા દોષ જ દેખાય. માણસ માત્રમાં તમે જો કોઈકમાં જોવા જાઓ તો દરેકમાં તમને કંઈક ને કંઈક દોષ દેખાય, અને જો ગુણ લેવા માંડો તો દરેકમાં ગુણ તો પડ્યા છે. એક એક નવવાનું એમાં દોષ છે, પણ એક તો ગુણ છે કે નહીં. માણસ બધો એ કંઈ દોષિત નથી, દરેક માણસમાં કંઈક પણ ગુણ છે. પણ જો એ તમે એમાં ગોતવા માંડો તો એક એક ગુણ લેવા બધામાં થાય, ગુણ કેટલા તમારા આવે, અને એક એક દોષ લેવા મળે તો એ થાય. એટલે દોષ જોવા મળશે તો દોષ મળશે, એમ ભગવાનમાં પણ દોષ મળશે. દોષના જોનારાને ભગવાનમાં પણ મળશે કે એને આમ કર્યું તેમ કર્યું, એટલે એ રીતે આપણને બધું મળે છે. પણ આપણે તો ગુણ ગ્રહણ થવું, દરેકની અંદર જે ગુણ છે સારો આપણે લઈએ તો વાંધો. દત્તાત્રેય 24 ગુરુ કરે, દરેકમાંથી, પૃથ્વીમાંથી, પાણીમાંથી, બધામાંથી એને ગુણ લીધો, એટલે એને બધામાંથી ગુણ પ્રાપ્ત થાય. એટલે મારે કે આપણે દરેકના ગુણ ગ્રાહક થવું, તો ભગવાનની અંદરથી પણ ગુણ દેખ, ભગવાનમાં પણ ગુણ દેખાશે. હા, અને જે વિમુખો હોય તે દોષ પલટે છે, એ દોષ પલટે. અને ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે, એના પણ આત્મા છે. ભગવાન તો સર્વના આત્મા છે, એનાથી સર્વથી પર વસ્તુ છે, કોઈ એને માયા વાત કરતી નથી. અને ક્ષર અક્ષર એ બે પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે કે જેના એક એક રૂમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેટે રહ્યા છે, પરમાણુની પેટે રહ્યા એવા જે ભગવાનનું એક એક છિદ્ર રૂવાળું છે, એમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુ આપણે ઉડે છે ને, પરમાણુ આ જે રિયું પડતું હોય ને તેજનું, એની અંદર જેટલા પરમાણુ ઉડે છે આપણને દેખાય, એટલા અજા બહુ દેખાય છે એરિયાની અંદર ઉડતા હોય. અત્યારે દેખાય ને અહીંયા, પણ તેજનું એરિયા પડતો હોય ને એમાં બધા બહુ દેખાય. અહીં તો બધું સોલિડ થઈ ગયું ને, પણ આ દેશમાં તો ઓલા નરિયા હોય ને, નરિયામાંથી રિયું પડે, નરિયા પોલા જરા હોય ને એમાંથી સૂર્યનો તેજ પડે આમ ગોળ એકદમ આ લાઇટનું જેવું પડે ને એવું, અને એની અંદર કેટલા પરમાણુઓ ઉડતા હોય આપણે જોઈએ છે, ખબર નથી પડતી. એટલે ત્યાં એમ ભગવાનના એટલો બધો સામર્થ્યવાળા છે કે આ એક રૂવાણમાં અનંત કોટી પરમાણુ ઉડતા ફરે છે, એટલી બધી ભગવાનનું એ સામર્થ્ય. પણ એ સામર્થ્ય આખી છુપાવવાનું કારણ શું છે કે આપણને સુખ આવે એટલા માટે, આપણા જેવા થાય. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, મનુષ્ય જેવડા જ થાય છે, બહુ જ આપણા જેવા છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે, સેવા કર્યાનો યોગ આવે ને. શું સેવા કર્યાનો યોગ આવે, તમે કઈ રીતે સેવા કરી શકો, એટલું મોટું સ્વરૂપ ને તેજ ને પ્રકાશ હોય તો આપણે નજીક જ ના જઈ શકીએ, એની પાસે ઉભા જ ના રહીએ તો ભગવાન આપણા જેવા થાય તો જ આપણને સુખ આવે. અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં, રહે નહીં તો મનુષ્યને તો રહે જ ક્યાંથી, દેવોને આગળ ના જઈ શકાય તો આપણી તો ગણતરી શું. અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે, અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે, તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં, ના થાય. અને બળીને અગ્નિ છે, અગ્નિ ક્યાં પાણીમાં રહે છે, દરિયાની અંદર વડવાનળ અગ્નિ રહે છે, છતાં પણ એને પાણી વળતું નથી, ઓલાતું જ નથી, દરિયામાં રહે છે. અને એ પાણીને પાછું લઈને આપણને મૂળ દ્વારા આપીને વરસાદ વરસાવે છે, એવો સમર્થ છે. પણ આવો એટલો મોટો વડવાનળ અગ્નિ તમારા ઘરમાં લાઈન મૂકો તો બાળીને ભસ્મ જ કરે, બીજું કંઈ. આપણે એને લાઈટ જોતો હોય ચાલો ભાઈ એને લાવો આપણે જરા રજવાડું જોઈએ, પણ એ આપણે બધાને બાળીને નાખી દે, પણ એ દીવાના સ્વરૂપે આવે, હાવ સામાન્ય થઈને આવે તો આપણને જરા એનું સુખ આવે. અજવાળું આપણને આવે અને પેલો ભડકો થઈને આવ્યો હોય તો બાળીને સાફ કરતો ચાલ્યો જાય. એટલે ભગવાન એવા સમર્થ છે, અતિશય પ્રકાશ અતિથે તેજસ્વી અગ્નિ સ્વરૂપ બધી રીતે છે, બાળીને ભસ્મ કરે એવા છે, પણ છતાં એ દીવા સ્વરૂપે આવી અને આપણને લાઇટ આપે અને આપણને એનું સુખ આવે, એટલે એવા અસમર્થ જેવા થઈને આવે. અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે અને આનંદ થાય, અને તે દીવો છે તેનો તેજ અગ્નિ
પણ ફૂકીએ તથા હાથે કરીને ઓલાવે તો ઓલાઈ જાય ઓલાઈ જાય આશામાં છે ભગવાન ને ધક્કો મારે એ નીકળી જાય બારા બે દીવાન ફૂક મારીએ તો એમ પેલો ઓલવી જાય ને અગ્નિ કેટલો મોટો છે જો એની પાસે જઈએ તો આપણને બાળીને ભસ્મ કરે પણ પેલાને આપણે ઓલવી નાખીએ એટલે આ સમર્થ થાય એવો હાવ એમ ભગવાન આવે તો એ ધક્કમ ધક્કા ભેગા ધક્કમ એ ધક્કા થઈ જાય એટલે એવું બધું થાય અસમર્થ જેવા મારા જેમાં એક બેઠ પેલા મારે પેલા જુનાગઢમાં જેમાં ઉઠો ઈધર ક્યાં બેઠે ચલો ઈધર ચલો મારે કે બહુ સારું ઈધર ને ઈધર ચલો એમ ધક્કા મારી મારીને બિચારા કેટલા એક બાવ આવ્યો તો અહીં બેડે એક બાવ પણ બેડે એક માણસ અહીં બેડે એટલે એવું બધું ભગવાન અહીં આવે ત્યારે અસમર્થ જેવા હોઉં ભેગા એમને પણ એ થઈ જાય એટલે ઓલઈ જાય કહેવાનું શું છે કે એવો અસમર્થ થાય એવો અસમર્થ છે તો પણ તે થકી આપણને સુખ થાય તો પણ એ અસમર્થ છે પણ એના દીવા થકી આપણને સુખ થાય લાઈટ મળે અજવારું મળે કામકાજ થાય બધું થઈ જાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય પણ એ વડવાનળ આવીને આપણે ત્યાં ઉભો રહે તો આપણે એનાથી સુખ ના થાય આપણે બળીને ભસ્મ થઈએ એટલે એ ભગવાન જો એવા ને એવા આવે તો આપણને સુખ ના આવે પણ એ દીવા જેવા થઈને આવે છે આપણને એની જોડે આનંદ થાય સુખ થાય કથા વાર્તા ભજન થાય સેવા થાય ભક્તિ થાય બધું થઈ જાય તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય બસ એ સમર્થ પણ અનેક જીવનું કલ્યાણ થયું આપણે જો કે ભગવાન જે આવ્યા બધાનું એના થકી કેટલાનો હજારો લાખો આજે ભજન કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ કૃષ્ણના આવે કૃષ્ણ કરે સ્વામિનારાયણ રામ ના રામ પણ શું એનું ભજન થાય હજારો ને લાખો કરોડો માણસો એનાથી અજવારો થયું એનાથી લાઈટ એનાથી બધાને પ્રકાશ અંદર જીવમાં થયો એ અસમર્થ જેવા આપણા જેવા છતાં પણ એમાં એવી અપાર સામર્થ્ય હા પણ જેના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં કોઈ જીવ ના થાય એવું મોટું જબરદસ્ત એક મોટું સ્વરૂપ હોય તો બી આમનું લાગે મોટું નાક ને મોટા કાન એવું બધું હોય ને તો આંખો મોટી આટલી મોટી હોય ને તો આપણે બીન નાખી અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે પછી રોજકાનારી ભક્ત કાકાભાઈ પૂછ્યું છે કે જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે કે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે બસ એને એવું મહિમા છે ભગવાન અરે ભગવાન મળ્યા છે એટલે આપણું કલ્યાણ જરૂર થવાનું છે એને નિશ્ચય છે એવો મહિમા છે અને પહેલાંના વિચારા એમ છે કે આવા શું મળ્યા થશે કે નહીં થાય શું થશે એવા સંકલ્પ થયા કરે અને જેને મહિમા છે કે આ ભગવાન છે એટલે ભગવાન જરૂર આપણો ઉદ્ધાર કરશે એમ સમજીને એની ભક્તિ કર્યા જ કરે અને પેલો છે કે આપણે આવું બધું ભક્તિ કરીએ સેવા કરીએ ફલાણું કરીએ પણ આવું આપણું કદાચ કલ્યાણ થાય કે ન થાય એમ પાછું સંશયમાં રહી જાય એટલે એને પૂરેપૂરો મહિમા નથી એટલે એને એનું બળ પણ નથી અને પેલાને મહિમા છે કે ભાઈ ભલે ગમે તેમ આપણું કંઈ આપણી ખામી હશે ભૂલ હશે તો પણ ભગવાન આપણી ખામી દૂર કરીને પણ ભગવાન ધામમાં લઈએ છીએ એમ એને એવો મહિમા છે અને એની ભક્તિ એ પ્રમાણે કરે છે ગાંધલાની ડોશી હતી ગાંધલા ગામ છે કાઠિયાવાડમાં એને એક ડોશી હતી કુંભાર બાઈ હતી મૂડી ડોશી એને એ પ્રમાણેના ધની પરમથી આપણે કંઈ વાત થઈ હતી કે એ ડોશીને એને એટલું બધું બળ હતું કે એના જ્યારે ધામ એનો પોતાને મહારાજ દર્શન કર્યું હું તને ધામમાં લઈ જઈશ એટલે ડોશીએ એને એના ધણીને વાત કરી ભાઈએ કે તમે પરમ દિવસે હાજર રહેજો અને 12 વાગે હું દેહ પડવાનો પછી સવારે કહ્યું કે આજે જો વહેલા જાઓ ખેતરમાં જાઓ છો પણ 12 વાગે આવજો મારે આજે દેહ પડવાનો છે પેલો કે પણ તું આવી તાજી અને ખરી રીતે ફરે છે નખમાં તને રોગ નથી થાવ નથી ને તું ક્યાંથી મરવાની છે એને એનો વિશ્વાસ ના આવ્યો પછી તો એને તો રોટલા વટલા ગળીને પડાય અને પછી પેલાને બોલાયો કે ખબર આપો કે આ પેલો તો ઘરે આવ્યો ત્યાં તો પેલાના એકદમ ડોશીને તાવ ચડી ગયો ભાઈને તે શરીર લાલચોળ થઈ ગયું લાલચોળ થઈ ગયું અને પછી એ પ્રમાણેનો આખા ભાવ ફરી ગયો પેલો જેને કાંઈ ગઈ ભાઈ પછી પગે લાગ્યો કે ભાઈ મારા કર્મ મારે ગતે ને તારા તારે ગતે હવે તું તારી માટે તારું સંભાળજે ત્યારે ઓલી ડોશી ભાઈ પોતાની કહેવા માંડી એના ધણીને કે તું શું કહે છે કે આ મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને ભગવાન સ્વામિનારાયણને મેં આમ ચરણારવિંદની સેવા કરી એટલે મારું તો કલ્યાણ થઈ ગયું પણ મારા હાથના રોટલા ત્યાં ખતા તારું કલ્યાણ છે મારા ગોરાનું પાણી પીધું એનું પણ કલ્યાણ થવાનું છે તું શું વાત કરે મારો ગતે ગળવાની શું વાત છે તારોય ગતે થઈ ગયા તું મારો ધણી થયો છે મારા રોટલા કરતા તારું કલ્યાણ એટલું બળમાં એને વાત કરી એટલે કહેવાનું શું કાંઈક મહિવાનો મહિમા છે એવો મહિમા છે કે આનાથી આપણું કલ્યાણ થઈ ગયું છે એમ એના જીવન દ્રઢતા રહે અને પેલો મહિમા ના હોય તો સંશય થાય કે આવો મળ્યા છે થશે કે નહીં થાય શું થાય તો બધી ઠીક છે વાતો ચાલે છે પણ હવે એવું કંઈ થતું છે એટલે એમને એમ રહી જાય અને જેને મહિમા છે એ તરી ગયા છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે
તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય. આપણે ખરેખર નિશ્ચય હોય તો આપણું જે વચન માને એનું પણ કલ્યાણ થાય, એનો પણ નિશ્ચય ભગવાન. આપણો જો નિશ્ચય પાકો હોય તો બીજાને પણ નિશ્ચય થઈ જાય કે ના કેમ થાય. આપણો નિશ્ચય પાકો ના હોય તો ડચું પચું આપણું હોય તો બીજાને આપણે વાત ના થાય, પણ આપણું જો પાકું હોય તો થઈ જશે એમાં. અને બળની વાત તેને કરો તો થાય, સમજાઈ જાય. એમાં કઈ ના સમજાયું નહીં. અમારો સીટી સાહેબ કહે હિઝ હોલીનેસ મહિમાની વસ્તુ છે કે ચાલુ જ કામ. પણ આપણે ઢચુ પચું હોય કે એને વાત સમજાય નહીં સમજાય ફરવાનું ઢીંગણું, એટલે આપણે ઢચુ પચું છે એટલે ના થાય ને. એટલે એને જે છે એને પેલા ને એને બળની વાત છે, એનું કલ્યાણ થાય જ, ભગવાન કરે જ. આપણે જેવો નિશ્ચય વિશ્વાસ હોય તો ભગવાન આપણું કલ્યાણ કરવા જ બેઠા છે. તો મારે કલ્યાણનો શું સંશય છે? મારે શું સંશય છે બીજાની તો વાત શું? મારે તો બીજાનું જ મારાથી કલ્યાણ થતું હોય, પછી મારા કલ્યાણમાં સંશય છે નહીં. હું તો કૃતાર્થ છું. ભગવાન મળ્યા એટલે કૃતાર્થ થયો. ભગવાનને સંત ના મળ્યા તો કૃતાર્થ નથી. દુનિયાના પૈસા સત્તાઓ મળે તો કૃતાર્થ નથી. આ ભગવાન મળ્યા એટલે કૃતાર્થ થયા આપણે. અને જે કઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. બસ હવે આપણે જે સાધનો કરીએ છીએ એમની આજ્ઞા પાડીએ છીએ, નિયમ ધર્મ જે આપણે પાડીએ છીએ એની પ્રસન્નતા માટે. કલ્યાણનું અધૂરું છે એટલા માટે નથી, કારણ એટલું બધું જે તપ ત્યાગ વૈરાગ બીજું ત્રીજું બધું કરીને જ આપણે આવ્યા છે. એટલે એ ભગવાન મેળવવા માટે આ બધું જ કરી લીધું. અને ભગવાન આપણને હવે મળ્યા છે. હવે કરીએ છીએ કે કેમ તરત તપ કરો વ્રત કરો છો, આ બધું તમારે રહેવાનું ભૂખ્યા રહેવાનું અરજ શું છે? ભગવાન મળ્યા પછી તો કંઈ કરવાનું નથી, ભગવાન મળ્યા પછી જ કરવાનું. પહેલાં તો આપણે ગમે એમ નાગા જ ફરતા હતા લુગણા કાઢીને, પણ પછી આપણે મોટા થયા એટલે લુગણા પહેરવાનો થયા. એવી રીતે ભગવાન મળ્યા પછી આપણે વસ્તુ, પૈસા હોય ના હોય ત્યારે તો આપણે કંઈ ફિકર નથી, પણ પૈસા આવ્યા ત્યારે તિજોરી રાખવી પડે, પહેરે ઘેર રાખવા પડે, વ્યવસ્થિત રાખવું પડે જ્ઞાન વડે. એમ ભગવાન મળ્યા પછી જ આપણે આ એની રાજી કરવા માટે એના નિયમ ધર્મ એમની આજ્ઞા એમની વસ્તુ બધી પાડવી પડે. એટલે મહારાજ કહે છે આ પ્રમાણે ભગવાન છે આપણે મહિમા છે, એનાથી આપણું કલ્યાણ છે. પણ હવે એમ કલ્યાણ કરીને આપણે નથી કે આવો મારું કલ્યાણ છે, એટલે મારે કંઈ નિયમ ધર્મ પાડવાના નથી, મારે કંઈ કરવાનું નથી. એને કરવાનું છે એટલા માટે કે ભગવાન રાજી થાય, ભગવાનની આજ્ઞા એટલા માટે પડે કે ભગવાન રાજી થાય. એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણો. એમ મહાત્મ્ય સહિત નિશ્ચય એમ જાણો. અને વળી કાકાભાઈ પૂછ્યું છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભક્ત પોતાના દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ દુઃખ મિથ્યા અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં અને અછેદ્ય અભેદ્ય અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહ વિશે માને નહીં અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્તો ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે, જે મોટા થઈને વગર વાંકે આમ શીત કરતા હશે એવા લક્ષણો હોય તે મધ્યમ ભક્ત જાણો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિશે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 72 વચનામૃત થયું. જ્ઞાન સ્વામી મહારાજ શ્રીપતિ. અંતર નિર્મળ થઈ જાય, અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. બોલો બધા સાથે. અંતર નિર્મળ થઈ જાય, અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. ज्ञान भक्ति भराय, ज्ञान भक्ति
પારસના સમથે સંતો ની કાયા પારસના સમથે પારસના સમથે સંતો ની કાયા પારસના સમથે લોડું કંચન થઈ જાય લોડું કંચન થઈ જાય સંતો ના સંગમાં અંતર નિર્મળ થઈ જાય અંતર નિર્મળ થઈ જાય સંતો ના સંગમાં બોલો બધા લાગતો આરે સંસારીઓ જેર સમો લાગતો જેર સમો લાગતો આરે સંસારીઓ જેર સમો લાગતો મળતા અમૃત પાય મળતા અમૃત પાય સંતો ના સંગમાં મંડળ માગે છે સદા સંતો ચરણ રજ મંડળ માગે છે સદા સંતો ચરણ રજ મંડળ માગે છે સદા ભાવે ભવજળ તરાય ભાવે ભવજળ તરાય સંતો ના સંગમાં અંતર નિર્મળ થઈ જાય અંતર નિર્મળ
સ્વામી નારાયણ